આણંદની વેટરનરી કોલેજના તબીબો આમરણાથ ઉપવાસ પર છે. ઉપવાસ દરમિયાન તુષાર વરિયા, ગૌતમ સોલંકી, સૌરભ ચૌધરી, મીત ડોબારિયાની તબિયત લથડી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કોલેજના 400 જેટલા તબીબો છેલ્લા 10 દિવસથી હડતાળ પર છે. તબીબો વેટરનરી ઇન્ટર્નશીપનું ભથ્થું 4200થી વધારીને 18000 કરવાની માંગ કરી રહ્યા છે. જોકે આ માંગ પૂરી ન થતા તબીબોએ આમરણાથ ઉપવાસનું હથિયાર ઉગામ્યું છે. તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા રૂપેશ. રૂપેશ, આણંદમાં તબીબો, વેટરનરી તબીબો હડતાળ પર છે, તેમની માંગ ન સંતોષાતા આમરણાથ ઉપવાસનો માર્ગ તેમણે ઉગામ્યો છે, શું વિગતો? એ ચોક્કસ, આણંદના તબીબો છેલ્લા ઘણા સમયથી પોતાની માંગ કરી રહ્યા છે, ગ્રેડ પે વધારવાની. તંત્ર દ્વારા કોઈ કવાયત હાથ નથી ધરાઈ, જેને લઈને રક્ષાબંધનનો દિવસ હોવાથી પણ આ તબીબો આમરણાથ ઉપવાસ ચાલુ રાખ્યા હતા. દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ તબિયત થતા હાલ સારવાર વખતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જી જી, આભાર માહિતી આપવા માટે. તો ઉપવાસ દરમિયાન તબીબોની તબિયત લથડી, વેટરનરી તબીબોની ઇન્ટર્નશીપ ભથ્થું 18000 કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસથી તેઓ હડતાળ પર છે અને હવે તેઓ આમરણાથ ઉપવાસ પર બેઠા છે, જેમાં કેટલાક તબીબોની તબિયત લથડી, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આણંદમાં વેટરનરી કોલેજના તબીબો આમરણાથ ઉપવાસ પર બેઠા છે. ઉપવાસ દરમિયાન 4 તબીબોની તબિયત લથડી છે, જેમને સારવાર અર્થે ખસેડાયા છે.